जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल रापर तरफथी आप सर्वे मित्रोंनું हार्दिक स्वागत करूँ छूँ। हूँ छू પટેલ નિલેસા। આજે હું તમને ધોરણ 6 ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ છે 6 લેખણ જાલી ન રહી એ વિશે તમને અભ્યાસ કરાવીશ। એના લેખક છે જોરાવરસી જાદવ અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લોકકથા। લોકકથા એટલે શું કે લોકોમાં પ્રચલિત હોય એવી કથા, એને લોકકથા કહેવાય। તો આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલા આપણે થોડો લેખકનો પરિચય મેળવી લઈએ। તો લેખક છે જોરાવરસી જાદવ, એમનો જન્મ છે 10/1/1940। એમનો જન્મ આપેલો છે એટલે હાલમાં એ હયાત છે, એમનું મૃત્યુ આપેલું નથી એટલે કે એ જીવિત છે। જોરાવરસી જાદવ છે એ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે। જોરાવરસી જાદવ છે એ ધંધુકા તાલુકામાં આવેલું આકરુ નામનું જે ગામ છે ત્યાંના વતની છે। અમદાવાદમાં સહકારી સંસ્થામાં અધિકારી તરીકે કાર્ય કરતા હતા અને હાલ તેઓ છે નિવૃત્ત જીવન ગાળે છે। લોક સાહિત્યમાં સંશોધન સંપાદનમાં તેમને વિદ્યાર્થીકાળથી જ રસ હતો। એમને અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે। મરત કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે। હવે આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને થોડીક પૂર્વ માહિતી આપી દઉં કે આ પાઠની અંદર બે શેઠ, એક હરકચંદ શેઠ અને એક કહરસંઘ શેઠ, એ બેની વાત છે। જ્યારે કહરસંઘ શેઠ છે તે હટાણું કરવા ગયા હોય છે, બધી ચીજવસ્તુ ખરીદવા ગયા હોય છે બજારમાં, ત્યારે એ ગાડું ભરીને પોતાની ચીજવસ્તુ લઈને પાછા ફરે છે ત્યારે હરકચંદ નામના શેઠ છે એ એમની પાસે મદદ માગે છે કે મારો આટલો કપાસિયાનો કોથળો લઈ જાઓ। તો હરકચંદ શેઠ છે તે એ કપાસિયાનો કોથળો ન લઈ જવા માટે બહાનું બતાવે છે કે મારા જે બળદ છે એ એકવાર ચાલવા માંડે તો પછી ફરીથી ઊભા રહેતા નથી, એમ કરીને એ છે એ પોતાનો કપાસિયાનો જે કોથળો છે હરકચંદનો એ લઈ જતા નથી। તો બીજી બાજુ એકવાર એવો પ્રસંગ બને છે કે જે કહરસંઘ શેઠ છે એમના પિતા મૃત્યુ પામે છે, ત્યારે હવે આખા ગામમાં બધા લોકો અભણ છે, કોઈ ભણેલું નથી, સિવાય એક જ વ્યક્તિ ભણેલા છે એ છે હરકચંદ શેઠ। હવે કહરસંઘ શેઠને મૃત્યુનો સમાચાર લખવા માટેનો કાગળ જે છે એના માટે હરકચંદ શેઠની મદદ જોઈતી હતી, પરંતુ એ જ્યારે મદદ લેવા માટે જાય છે તો હરકચંદ શેઠ છે એમને યુક્તિથી મદદ તો કરી પરંતુ એવી યુક્તિ સમજાવી કે પોતે કરેલી ભૂલ એમને યાદ આવે કે જ્યારે હરકચંદ શેઠને મદદની જરૂર હતી ત્યારે કહરસંઘ શેઠે મદદ કરી નહોતી અને અત્યારે કહરચંદ શેઠને એ મદદની જરૂર પડે છે, તો હરકચંદ શેઠ એને ના નથી પાડતા, પરંતુ અંદર એવી ચાલાકી બતાવે છે, હોશિયારી બતાવે છે જેથી કહરચંદ શેઠને એમની ભૂલનો સ્વીકાર કરે અને એમને એ ભૂલ સમજાય, ફરી ક્યારે પણ આવી ભૂલ ન કરે એ માટે પાઠ ભણાવે છે। તો હવે આપણે એને વિસ્તારથી જોઈશું। ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાગડીપને પથરાયેલા છે। ગુજરાત અને સૌરાષ્ટ્રનો સીમાડો, અહીંયા સીમાડો એટલે કે ગામની હદ, ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાગડીપને પથરાયેલા છે। અહીંયા કયા સીમાડાની વાત કરેલી છે? તો ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે સીમ પ્રદેશ છે, ગામની જે હદ બહારનો છે એની વાત કરેલી છે। તો એમાં ભાલ અને કનેર પંથક એની અહીંયા વાત કરેલી છે। ભાલ અને કનેર પંથક એટલે કે દ્વારકા અને ધંધુકા વચ્ચેનો પ્રદેશ એની અહીંયા વાત કરવામાં આવી છે। આ બે પ્રદેશ છે એ પાગડીપને વિસ્તરાયેલા
છે પાઘડી પણ, એટલે કે પાઘડી કેવી હોય? આમ લંબાણમાં લાંબી હોય પણ પહોળાઈમાં કેવી હોય? ટૂંકી. તો એવી જ રીતે આ બે પ્રદેશો છે એ પણ પથરાયેલા છે કે જે લંબાણમાં વધારે છે અને પહોળાઈમાં ઓછા છે. કુદરતી અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવામાં આવી છે. અહીંયા અમી દ્રષ્ટિ એટલે કે મીઠી નજર. આદિકાળ એટલે કે પહેલાનો સમય, જૂનો સમય. તો અહીંયા કુદરતની મીઠી નજર એટલે કે કુદરતી જે સુખ સુવિધા છે એ ઓછી હોવાને કારણે આદિકાળથી, પહેલાના સમયથી, ખૂબ જ જૂના સમયથી એક કહેવત આ વિસ્તાર માટે પ્રચલિત થઈ છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે જાડ. કઈ કહેવત છે? કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે જાડ, એટલે કે સાવ ઉજ્જડ વિસ્તાર હોય, વેરાન હોય, જ્યાં આગળ કશું પણ થતું હોય નહીં, તો એના માટે આ કહેવત પ્રચલિત છે. આવી જાડ પાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું એક ગામડું ગામ છે. તો હવે આવું જાડ પાન, ત્યાં આગળ કશું પણ હોય નહીં, સૂકો અને વેરાન વિસ્તાર હોય, તો આવા સૂકા અને વેરાન વિસ્તાર જે જાડ પાન વિનાનો વિસ્તાર છે ત્યાં આગળની જે ધરતી છે ત્યાં કબૂતરના માળા જેવું એટલે કે સાવ નાનું એવું એક ગામડું છે. ગામમાં રજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે. હવે આ નાનકડા ગામમાં કયા કયા લોકો રહે છે? તો રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણ. વસવાયા વરણ એટલે કે બહારથી જે લોકો આવી અને અહીંયા વસ્યા હોય, અહીંયા કામ અર્થે કામ કરતા હોય અને એમને મહેનતાણું મળતું હોય એવા લોકો માટે વસવાયા વરણ એ શબ્દ વપરાયો છે. તો આ બધાના થઈ અને 501 ખોરડા, ખોરડા એટલે કે માટીથી બનાવેલું નાનું ઝૂંપડું કે ઘર, એને શું કહેવાય? ખોરડા. તો એવા કેટલા ખોરડા છે? 501 એટલે કે 500 જેટલા એવા ખોરડા છે, નાના નાના મકાન છે. 2-1 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. આખા ગામમાં 2 જેટલા ખોરડા એટલે કે 2 જેટલા નાના નાના ઘર છે એમાં વાણિયા અને બ્રાહ્મણ છે. ઉનાળો ધરતી પરથી ઉચારા ભરવા માંડે. ઉચારા ભરવા રૂઢિ પ્રયોગનો અર્થ છે. એટલે કે જતું રહેવું, ગમે તે જગ્યાએથી આપણે રહેતા હોય ત્યાંથી જતું રહેવું એટલે કે ઉચારા ભરવા. ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. ઉનાળો જ્યારે ધરતી ઉપરથી જતો રહે તે વિસ્તારમાં કેવું છે કે ઉનાળો જતો રહે અને પછી જ્યારે ચોમાસું શરૂ થાય, પગરણ મંડાય એટલે કે ચોમાસાની શરૂઆત થાય, ત્યારે ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. અહીંયા વાજળી એટલે કે પવનનું વાવાઝોડું. શબ્દ સમૂહ માટે એક શબ્દ કહી શકાય, પવનનું વાવાઝોડું એટલે વાજળી. હવે વરસાદનો સમય થાય, વરસાદની શરૂઆત થાય અને ત્યારે ખૂબ વરસાદ પડે અને પવન સાથે વાવાઝોડું ફૂંકાય ત્યારે પછી ગાડા માર્ગ બંધ થઈ જાય. ગાડા માર્ગ એટલે જ્યાં આગળ થઈ અને ગાડા જતા આવતા હોય અને પછી જે રસ્તો બન્યો હોય એને શું કહેવાય? ગાડા માર્ગ. તો હવે એ કહે છે કે ચોમાસું આવે ત્યારે આ જે ગાડા માર્ગ છે એ વરસાદ અને પવનના વાવાઝોડાના કારણે બંધ થઈ જાય છે. પહેલાના સમયમાં કેવું હતું કે આવી સુવિધાઓ હતી નહીં, તો બધા ગાડા મારફતે જતા અને ઘણા લોકો પગેથી ચાલીને પણ જતા. મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-4 મહિને ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની સટર પટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા. એ સમયની આ વાત છે. મૌર્ય એટલે કે પહેલા,
પહેલા કેવું હતું કે ખેડૂતો હતા હટાણું કરવા, એટલે ચીજ વસ્તુની ખરીદી કરવા માટે જતા, અને કેટલી ચીજ વસ્તુ કે 3-4 મહિના સુધી ચાલે એટલી ચીજ વસ્તુઓ તેઓ લઈને આવતા. એમાં બધી ચીજ વસ્તુ આવી જાય, ખેતીની, પછી ઘર વપરાશની, સટર પટર એટલે કે પરચુરણ વસ્તુ, નાની મોટી. તો જ્યારે ખરીદી કરવા જાય ત્યારે ખેતીની, પછી ઘર વપરાશની નાની નાની વસ્તુઓ, પછી બીજી છે કે કોઈ ચીજ વસ્તુ હોય એટલે કે જણસ એટલે કે માણસો જે છે એ ખરીદી કરી અને ઘરમાં સંગ્રહી રાખતા. આ એ સમયની વાત છે. મહેનત મજૂરી કરી બે પાંદડે થયેલા કહરસંગ ગાડું જોડીને ધંધુકે હટાણે કરવા ગયા છે. અહીંયા બે પાંદડે થવું રૂઢિ પ્રયોગનો અર્થ છે. બે પાંદડે થવું એટલે કે સુખી સંપન્ન થવું. તો જે કહરસંગ શેઠ છે એ સુખી માણસ છે, એ છે તે ગાડું લઈ અને હટાણું કરવા એટલે કે ચીજ વસ્તુની ખરીદી કરવા માટે ક્યાં જાય છે? ધંધુકે, એટલે કે ધંધુકાના ગામમાં. સુલેમાન ગાંચીની ગાણિયેથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલ્યું, દાળ ચોખા, મીઠું મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથરાને બીજું આગું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. કહરસંગ શેઠ છે એ ખરીદી કરવા માટે ધંધુકા જાય છે. તો એ શું શું ખરીદી કરી છે કે સુલેમાન ગાંચી, સુલેમાન નામનો વ્યક્તિ છે અને ગાંચી એની દુકાનેથી એટલે કે બળદ હોય એ એની જે ગાંચીની ગાણી હોય એની કોરે મોરે ફરે અને તેલ કાઢે, જે તેલીબિયા હોય એમાંથી એ લોકો તેલ કાઢે. ત્યાંથી એમને તેલના 2-3 ડબ્બા લીધા. પછી મોદીની દુકાનેથી એમને ગોળની ભેલ્યું એટલે કે ગોળના જે રવા છે, આપણે રવિ કહીએ છીએ, તે ભેલ્યું એટલે કે રવિ. તો મોદીની દુકાનેથી એમને દેશી ગોળની થોડીક રવિઓ લીધી. પછી દાળ ચોખા, મીઠું મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા અને બીજું આગું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. ઘરની જે ચીજ વસ્તુ છે, મરી મસાલા છે, એ બધું લીધું અને બટેટાનો એક આખો કોથળો લીધો. કેમ એટલો બધો લીધો? કારણ કે આ ગામમાં વારે ઘડીએ જવાની એમને સુવિધા હતી નહીં, તો એક વાર જાય અને 3-4 મહિનાની ખરીદી કરીને લાવે. આ બધું છે એમને ખરીદી અને પછી ગાડામાં મૂક્યું. પોતાનું ગાડું હતું એટલે એમને તેમાં મૂક્યું. રાંડવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. હવે જે રાંડવું એટલે કે દોરડું, રાંડવું એટલે દોરડું, એનો ભરડો દઈને ગાડું છે એટલે કે એને બરોબર ગોઠવી અને પછી ગાડું છે એ માર્ગે એટલે કે ગામમાં જતો જે રસ્તો છે ત્યાં એમને વહેતું કરી દીધું. ત્યાં બેમણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે સાથ દીધો. હવે જ્યાં આગળ શું કરે છે, કહરસંગ શેઠ છે એ ગાડું હવે ગામની તરફ વારે છે. તે પાછળથી બેમણ કપાસિયાનો કોથળો, કપાસિયા એટલે કે જે ઢોરને ખાવડાવવામાં આવતું ખાણ છે એને શું કહેવાય? કપાસિયા. તો એવો કપાસિયાનો 2 મણ વજનનો જે કોથળો છે એ મૂકી, માથે મૂકી અને કોણ આવે છે? હરકચંદ શેઠ આવે છે અને સાદ એટલે કે અવાજ કરી અને કહરસંગ શેઠને બોલાવે છે. એ કહરસંગભાઈ, ઘડીક 7 બળદિયાને તાણી જાલો ને, આ કપાસિયાનું બાજકું ઘર લગી લેતા જાઓ ને. એ પાછળથી બૂમ પાડે છે અને શું કહે છે કે કહરસંગભાઈ તમે ઊભા રહો, ઘડીક જે બળદ છે એમને તમે જાલી રાખો અને મારું આ કપાસિયાનું જે બાજકું છે, બાજકું એટલે કે નાની પોટલી,
કહે છે કે મારી આ નાની પોટલી છે જી, એ તમે ઘર સુધી લેતા જાઓ ને. તો હરકચંદ શેઠ બળદિયા ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે. એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? જ્યારે હરકચંદ શેઠે કીધું તો કહરસંઘ શેઠે શું જવાબ આપ્યો કે આજે તો મારા બળદ, એમ કે ગજા ઉપરાંતનું એટલે કે ખૂબ જ વધારે પડતું વજન છે, તો મારા બળદ છે એ આજે ખમી શકશે નહીં. તો હવે આટલા બધા વજનમાં હું તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી લઈ જાઉં? ભાઈ સાહેબ, કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ. એટલે કે ભાઈ સાહેબ, એટલે કે ભાઈ સાહેબ, તમે જો કપાસિયાનો કોથળો આટલો મારો મૂકી દેશો, એમાં કંઈ ખાસ વજન નથી, તો એનાથી કંઈ તમારી આખી કોઠી થોડી ફાટી જવાની છે, તો આટલું બાજકું લેતા જાઓ ને. હરકચંદ શેઠ કહે કે ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હો. તો હવે જે કહરસંઘ શેઠ છે એમને એ કપાસિયાનો કોથળો લઈ જવો નથી, તો એ જુદા જુદા બહાના બતાવે છે. તો એ શું કહે છે હવે કે ગામમાં હાટડી માંડીને બેઠા છો. હાટડી એટલે કે નાની દુકાન. તો એક કહરસંઘ શેઠ છે એ હરકચંદ શેઠને કહે છે કે તમે ગામમાં નાની દુકાન કરીને તમે બેઠા છો, તો માલ લઈ જવા અને લાવવા માટે પોતાનું આગવું પોતાની રીતે ભાડે ગાડું તમે કરી લેતા હો, તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. વાણિયા વિદ્યા એટલે ખૂબ જ ચતુરાઈપૂર્વક કહેવું. ભૈલા, આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત, વૈદના પડીકા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘરે ગાય વિયાય છે ને, તો અહીં સુધી આવ્યો છું, તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાવ. કોઈ ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે. હવે હરકચંદ શેઠ છે એ શું કહે છે કે ભાઈ, આમ તો મારે આજે હાટની એટલે કે દુકાનની કાંઈ એટલી બધી ખરીદી કરવાની હતી નહીં, હું તો ફક્ત વૈદના પડીકા લેવા માટે આવ્યો હતો, પણ થયું કે જે ગાય છે ઘરે એ વિયાવાની છે, તો લાવને એની હાટું થઈ અને કપાસિયાનું બાજકું એટલે કે એને ખાણ હાટું થઈ અને હું કપાસિયાનું બાજકું નાખતો જાઉં, કોઈકના કોઈક મને ગાડાવાળો મળી રહેશે, એ વિચારથી મેં આ કપાસિયાનો કોથળો લીધો. શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને, કાયમ મફતિયું કોણ લઈ જાય? કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેટા ઉતારી દો છો ને એ સાંભળે છે. હવે કહરચંદ શેઠ છે એ શું કહે છે કે તમે નેવાના પાણીએ હાથ ધોવો છો. નેવાનું પાણી જ્યારે વરસાદ પડે અને નેવાનું પાણી મળે તો આપણે એમનેમ હાથ ધોઈ દઈએ છીએ, આપણે જે ભરેલું પાણી હોય છે એનો ઉપયોગ કરતા નથી, કેમ કે એ આપણને એમનેમ મળે છે. જો ભરેલું પાણી આપણે વાપરીએ તો એમાંથી વપરાઈ જાય. તો આ એવી વાત થઈ. કાયમ મફતિયું કોણ લઈ જાય? કહરસંઘ શેઠ છે એ હરકચંદ શેઠને કહે છે કે તમારે માટે અમે કંઈ કાયમ મફત લઈ ન જઈએ. અમે જ્યારે કોક દી અમારે પૈસાની ભીડ હોય ત્યારે અમે તમારી દુકાને લેવા માટે આવીએ છીએ, તો તમે અમને હાટડીએથી એટલે કે દુકાનેથી અમને નીચા ઉતારી દો છો અને તમે અમને કંઈક બે શબ્દો સંભળાવો છો. ઓલ્યું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? આ એક કહેવત છે કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, એટલે કે આપણે જો કોઈ સામેની વ્યક્તિને માન આપીએ અથવા મદદ કરીએ તો એ આપણને એથી પણ વધારે માન આપે અથવા એથી પણ વધારે મદદ કરે. તો આ પણ એવી વાત છે. કહરસંઘ ભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈએ ને. હવે હરકચંદ શેઠ છે એ કહરસંઘભાઈને શું કહે છે કે ઉધારે તો અમે તમને દઈ દઈએ આખી હાટડી, એટલે કે હું તમને ઉધારે તો હું મારી આખી દુકાન દઈ દઉં, પરંતુ જ્યારે સમય આવે ત્યારે ચોપડા પણ ચોખ્ખા કરવા જોઈએ ને. એટલે કે સમય આવે અને તમને જેટલી મુદત કીધી હોય એ પ્રમાણે પાછા તમારે પૈસા આપી જવા જોઈએ. ત્રણ ત્રણ વરહ લગી
નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એમ હાલતું હશે? હવે હરકચંદ શેઠ છે એ એમ કહે છે કે તમે ત્રણ ત્રણ વર્ષ સુધી નાણાં એટલે કે પૈસા જે લઈ ગયા હોય એ તમે ભરી જતા નથી, અને પછી જ્યારે મેં ઉઘરાણી કરીએ જ્યારે હું લેવા જાઉં ત્યારે તમે આંખો કાઢો છો, એવું તો થોડું ચાલે? અમારે એ આગળ પેટ છે ને, એટલે કે અમારે પણ આગળ પેટનો ખાડો પૂરવા માટે નાણાંની જરૂર હોય, વસ્તુની જરૂર હોય, આપણે પેટ ખાતર આ બધી મહેનત કરીએ છીએ, તો પછી એમાં કંઈ ચાલતું હશે? આ સાંભળીને કહર સંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ગાયે ચડ્યો છે. હવે કહરચંદ શેઠ છે એ મનમાં ને મનમાં વિચારી લે છે કે હવે આ વાણિયો જે છે એ આજે તો ગાયે ચડ્યો છે, માંડ માંડે ગાયે ચડ્યો છે, તો આજે તો એનો એમ કે હું એને છેતરું કેમ. હિંગ તેલ હમણાં કો ફાટીને દુવાડે વહી ગયો છે. અહીંયા હિંગ તેલ એટલે કે હિંગ તોડનાર, હિંગ તોડનાર પણ અહીંયા આપણે સ્વાર્થી એ અર્થમાં લેવાનું છે. તો અહીંયા ફાટીને ધુમાડે ચડવું રૂઢિપ્રયોગનો અર્થ છે. ફાટીને ધુમાડે ચડવું એટલે કે બહુ છકી જવું. એટલે કે હવે શું કહે છે કે કહરસંગ છે એ કહે છે કે આ સ્વાર્થી છે અને એ આજે બહુ છકી ગયો છે, એટલે કે બહુ હોશિયારી કરે છે, ગામમાં કોઈને શરમ ભરતો નથી, આજ એને ધોરે દાડે તારા ન બતાવું તો મારું નામ કહરસંગ નહીં. હવે હરકચંદના પ્રત્યે કહરસંગને શું છે? ઈર્ષ્યા છે, દ્વેષ છે, તો એ એમને સ્વાર્થી કહે છે કે તમે તો સ્વાર્થી છો અને બહુ છકી ગયા છો, બહુ હોશિયારી બતાવો છો, આજે તો એમ કે ગામમાં એ કોઈને શરમ રાખતા નથી, તો આજે તો તને દોરે દી તારા ન બતાવું તો મારું નામ કહરસંગ નહીં. દોરે દી તારા બતાવવા એટલે કે મૂંઝવણમાં મૂકી દેવું. દોરે દાડે તારા બતાવવા એટલે કે મૂંઝવણમાં મૂકી દેવું. હવે તો એવી ચાલાકી કરું, એવી યુક્તિ વાપરું, કહરસંગભાઈ કહે છે કે હવે એને દોડે દાડે તારા બતાવી દઉં, એને એવી મૂંઝવણમાં નાખી દઉં. તો મિત્રો, હવે આ પાઠનો જે એક ભાગ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જે આનો અધૂરો ભાગ છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો બધા વિદ્યાર્થીઓનો આભાર તથા જય શ્રી સ્વામિનારાયણ.